રચના. એની દુનિયાની શરૂઆત એવી રીતે થાય, સો દાડામાં પરમેશ્વરે દુનિયા અને એનેમાં જે કંઈ હે બધું જ બનાવ્યું. પરમેશ્વરે જ્યારે ધરતી બનાવી ત્યારે એનેમાં ઈંધારો હતો અને હોનો હટે તો, પણ પરમેશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો ત્યારે પરમેશ્વરે કીધું ઈજવાળો થા અને ઈજવાળો થયું. અને પરમેશ્વરે બાળ્યું કે વૈયું અસલ હે. પરમેશ્વરે ઈજવાળાને દાડો કીધો અને પરમેશ્વરે ઈજવાળાને ઈંધારામાં હું અલગ કર્યું અને ઈંધારાને પરમેશ્વરે રાત કીધી. એવી રીતે પરમેશ્વરે દુનિયા બનાવવાને પહેલે દાડે ઈજવાળું બનાવ્યું. બીજે દાડે પરમેશ્વરે પાણીને કીધું બે ભાગ થાય જા અને ઇપિયરના ભાગને આકાશ કીધું. એવી રીતે પરમેશ્વરે બીજે દાડે આકાશ બનાવ્યું. ત્રીજે દાડે પરમેશ્વરે કીધું ધરતી ઇપિયરનું પાણી એક જગ્યા ભેગું થાય જા અને વેયું પાણી એક જગ્યા ભેગું થઈ ગયું. ત્યારે પરમેશ્વરે પૂરી જગ્યાને ધરતી કીધી અને પાણીની દરજા કીધા. પરમેશ્વરે બાળ્યું કે એને જે કંઈ બનાવ્યું હે વૈયું અસલ હે. એને બાદ પરમેશ્વરે કીધું ધરતી પર ખોળ બીવાળી શાકભાજી અને ફળફળાદી ઝાડ ઉગે અને એમ જ થયું. પરમેશ્વરે બાળ્યું કે એને જે કંઈ બનાવ્યું હે વૈયું અસલ હે. અને રચનાને ચોથે દાડે પરમેશ્વરે કીધું સાંધો સૂર્યો અને તારા બને જાય એતરે કે વૈય ધરતી પર ઈજવાળું આલે અને રાત અને દાડાને અલગ પાડે અને એમ જ થયું. પરમેશ્વરે બાળ્યું કે એને જે કંઈ બનાવ્યું હે વૈયું અસલ હે. પાંચવે દાડે પરમેશ્વરે કીધું પાણીમાં રહેવાવાળા દરેક જીવ પેદા થાય અને એમ જ થયું. પરમેશ્વરે બાળ્યું કે એને જે કંઈ બનાવ્યું હે વૈયું અસલ હે. અને પરમેશ્વરે એનાને આશીર્વાદ આપ્યો. રસનાને છઠ્ઠે દાડે પરમેશ્વરે કીધું ધરતી પર રહેવાવાળા દરેક પ્રકારના જનાવર પેદા થાય અને પરમેશ્વરે જેવું કીધું હતું એવી જ રીતે થયું. ગણક ગેરમો પાળવાવાળો અને ગણક પેટે ગહેડાવાળો અને જંગલી જવા રહેતા. અને પરમેશ્વરે બાળ્યું કે વૈયું અસલ હે. અને એને બાદ પરમેશ્વરે કીધું આવો આપો પોતાના રૂપમાં અને આપણી જોગેશ મનખને બનાવજે એતરે કે વૈયે ધરતી પર અને બધા જનાવરી પર અધિકાર રાખે. પરમેશ્વરે થોડીક ગાર લીધી અને એની ગારથી માણસના રૂપમાં પૂતળું બનાવ્યું અને એના પૂતળામાં પરમેશ્વરે જીવનનો હાફ મૂક્યો. એના માણસનું નામ આદમ હતું. પરમેશ્વરે એદન નામની એક વાડી બનાવી જ્યાં આદમ રહી શકે અને આદમને પરમેશ્વરે એની વાડીની રખવાળી કરવા હારું મળ્યો. વાડીને વસોવસ પરમેશ્વરે બે ખાસ ઝાડો રૂપ્યા, જીવનનું ઝાડ અને ભલું ભૂંડું જાણવા વાળું ઝાડ. પરમેશ્વરે આદમને કીધું તો વાડીમાં દરેક ઝાડનું ફળ ખાઈ શકે હે, પણ ખાલી ભલું ભૂંડું જાણવા વાળા ઝાડનું ફળ નહીં ખાતો હોય. અગર તો આ ઝાડનું ફળ ખાય તે મરી જહી. ત્યારે પરમેશ્વરે કીધું માણસ એકલો રહે વૈયું ઠીક નહીં, પણ જનાવરમાંનું કોઈ બી આદમનો મદદગાર બની નહીં શક્યું. એતરે હારું પરમેશ્વરે આદમને ભારી નીંદરમાં હુવાડ દીધો અને એને આદમના પહાડોમાંથી એક પહાડી કાઢી અને એની એક બજેર બનાવી અને એને આદમ કન લાવ્યો. અને જ્યારે આદમે એને વાળી તે એને કીધું આ મારે જોગ હે. એતરે હારું યે નારી કહેવા હે, કેમ કે વૈયે નરમાંથી બનાવવામાં આવી હતી. એતરે હરું માણસ પોતાના આઈબાને છોડીને એની બજેર હાથે મળી રહે. પરમેશ્વરે માણસને બજેરને પોતાના રૂપમાં પ્રમાણે બનાવી અને એનાને આશીર્વાદ આપ્યો અને કીધું તમે ઘણા બધા સ્વર પેદા કરો અને આખી ધરતી ભર દો. પરમેશ્વરે બાળ્યું કે જે કંઈ બનાવ્યું હે વૈયું ઘણું સસલ હે અને વૈયો ઘણો ખુશ થયો. આ બધું પરમેશ્વરે રસનાના સો દાડામાં બનાવ્યું. જરા હાથમાં દાડો આવ્યો ત્યારે પરમેશ્વરે કામ પૂરું કરી લીધું હતું. એતરે હરું હાથમે દાડે એને એના બધ કામોથી આરંભ લીધો. એને હાથમાં દાડાને આશીર્વાદ આપ્યો અને એના દાડાને પવિત્ર ઠરાવ્યો, કેમ કે એને દાડે પરમેશ્વરે એના બધ કામોથી આરંભ લીધો. એવી રીતે પરમેશ્વરે દુનિયા અને એનામાંની દરેક વસ્તુ બનાવી.